नवी विद्यालय बाद फिर एक बार हार्दिक स्वागत। अत्यार सुधी आप आर्थिक विकास विषय बात कर रहा था। आर्थिक विकास पीछे आज आप बात करवा जाइए एक अलग चैप्टर जी है आप प्रकरण नंबर 8 कुदरती संसाधन। हवे आ जे चैप्टर छे एमां कुदरती संसाधन जे कोने कहेवाय, कुदरती संसाधन ना उपयोगो कया कया छे, पछी कुदरती संसाधन ने आपणे कया कया विभागोमां डिवाइड करेला छे ए बधुं आपणे अहींया आगळ जोईशुं। पण मित्रो आ पाठ तमारा माटे परीक्षाने दृष्टिए पण महत्वनो छे अने नानकडो एवो पाठ छे એટલે સરળતાથી યાદ રહે એવો પણ પાઠ છે। આપણે બધા રોજ કોઈ ને કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કયા કયા સાધનો જે છે, જેમ કે આપણે અત્યારે હાલ જે તમે બેન્ચીસ ઉપર બેઠા હો છો એ પણ એક સાધન છે, જે આપણે વાત કરવા જઈએ છીએ સંસાધન, એ પણ એક સંસાધન કોને કહેવાય એના વિશે આપણે વાત કરવાની છે। પણ આપણે વાત કરી બે અલગ અલગ સાધનો ઉપર, આપણે જે આપણા જીવનમાં રૂટીન જીવનમાં જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ બધું સંસાધન કહી શકાય। પણ સંસાધનની વ્યાખ્યા આપણે કેવી રીતે આપવી એ આપણે અહીંયા જાણીશું। સંસાધન કોને કહેવાય તમારે પ્રશ્ન ઉદ્ભવે છે, તો એ પ્રશ્નમાં આપણે જોઈ શકીશું કે જો કે ભાઈ કુદરતમાં તો હજારો તત્વો પડેલા છે। આપણે જોઈએ કે ભાઈ હજારો તત્વો કયા છે, કે આપણે જંગલ જે સંપત્તિ છે, જંગલોમાં જે પણ લાકડું હોય એમાંથી જે ખનીજો જે મળતા હોય એ બધી જ વસ્તુ જે છે એ સંસાધન છે, પણ એને સીધું સંસાધન કહી શકાય નહીં। સંસાધન ત્યારે બને, કેમ કે જો લાકડું તો વર્ષો પહેલાં પણ હતું, એનો ઉપયોગ બેન્ચીસ બનાવવા નહોતા કરતા, એનો ઉપયોગ આપણે ટેબલ ખુરશી કે જે આપણે કોઈ પણ વસ્તુ હોય એ લાકડામાંથી બનતી જે ફર્નિચર હોય એનો ઉપયોગ આપણે નહોતા કરતા ત્યારે એને સંસાધન ના કહી શકાય। પણ માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યો દ્વારા, વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યો દ્વારા એ ઉપયોગ કરે, એમાં પોતાનું જ્ઞાન જે મેળવી, એટલે કે ભાઈ કેવી રીતે આપણને લાકડું ઉપયોગી બની શકે એનો ઉપયોગ કરી પછી એ વસ્તુ જે આપણને વાપરવા લાયક બને એને સંસાધન કહેવાય। બીજી રીતે આપણે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, આશ્રિત એટલે નિર્ભર હોય, જે વસ્તુ પર માનવી આશ્રિત હોય અને મનુષ્યની જરૂરિયાતો સંતોષાય, આપણે ઘણી બધી જરૂરિયાતો કુદરતમાંથી સંતોષીએ છીએ બરાબર છે, અને આ રીતે આપણે કહીએ કે જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે નિર્ભર હોય અને જે વસ્તુ દ્વારા મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય અથવા એ ઉપયોગ કરવાની એનામાં શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય એ દરેક વસ્તુને આપણે સંસાધન કહીએ છીએ। કુદરતમાં મેં તમને વાત કરી હજારો તત્વો પડેલા છે, પણ એ હજારો તત્વોને આપણે સીધા સંસાધન કહી શકાય નહીં। સંસાધન માટે મનુષ્ય પોતાના જ્ઞાન કૌશલ્યો બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી અને પછી જે વાપરવા લાયક ચીજ બને એને આપણે સંસાધન કહેવાય। આ મુજબ કોઈ પણ વસ્તુ, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા, આપણી જે જરૂરિયાતો છે એ પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહેવાય। ખ્યાલ આવે? જે વસ્તુ જે છે એ આપણે વાત કરી કે હજારો વર્ષો પહેલાં આપણી પાસે બધી વસ્તુ હતી, લાખો જંગલો જે ઘણું બધું હતું, પણ એને આપણે સંસાધન ના કહી શકીએ। એ સંસાધન ત્યારે બને જ્યારે માનવીના વાપરવા લાયક એ વસ્તુ બને ત્યારે એને આપણે સંસાધન કહી શકીએ। હવે જો આમાં ત્રણ રીતે આપણને આપણી છે, પણ આપણે ત્રણેયને અલગ અલગ રીતે જોવાની સાથે એક જ સાથે એને આપણે વ્યાખ્યામાં બાંધીશું। એક તો કે ભાઈ સંસાધન કોને કહેવાય, તો આપણે કહી શકીએ ભાઈ કુદરતમાં જે છે હજારો તત્વો પડેલા છે, પણ એને આપણે સંસાધન કહી શકીએ નહીં। એ સંસાધન ક્યારે બને, જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્યોનો ઉપયોગ કરી અને એ વસ્તુને વાપરવા બનાવે ત્યારે એને સંસાધન કહેવાય। અન્ય રીતે કહીએ કે જેના પર માનવી આશ્રિત છે કે નિર્ભર છે અને એ જરૂરિયાતો એનાથી પૂરી કરે છે, જે આપણે ધારો કે લાકડા ઉપર આશ્રિત હોઈએ, કેમ કે લાકડા વગર પણ આપણું જીવન ચાલે, એવી રીતે ખનીજો જે છે ખનીજો ઉપર
ઉપર પણ આપણું જીવન ટકેલું છે અને જો અગર પણ ચાલે નહીં આ તો આ બધી જે વસ્તુ છે કે માનવીની જરૂરત પૂરી કરે છે અને એને વાપરવાની આપણી પાસે બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા જે છે એને પણ આપણે સંસાધન કહી શકીએ બીજી જો આ મુજબ આપણે આ વિચારતો હોય તો કોઈ પણ વસ્તુ જે છે માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય એને આપણે શું કહી શકીએ સંસાધન કહી શકીએ છીએ હવે આપણે જો કે ભાઈ હજારો વર્ષો પહેલા તમને વાત કરી ઘણી બધી વસ્તુ હતી પણ એ માનવી જે હતો એ ઉપયોગ કરી શકતો ન હતો જે આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો એમાં જે અત્યારે હાલ વસ્તુ છે એના કરતાં ત્યારે ઘણી બધી હતી બરાબર પણ એને આપણે સંસાધન ન કહેતા સંસાધન ક્યારે મળ્યું જ્યારે આપણે અહીંયા ખનન પ્રવૃત્તિઓ ખનન પ્રવૃત્તિ એટલે શું થાય ખનન પ્રવૃત્તિ એટલે કે આપણે ધારો કે કોઈને ભાઈ જાણકારી મળી કે ભાઈ આ જગ્યાએ કે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું જેને ખનન એટલે કે ખોદકામ ખોદકામ કરતાં આપણને જે વસ્તુ મળે અને એ વસ્તુ પર કોઈ પ્રક્રિયા પ્રોસેસ કરી અને એને વાપરવા લાયક બનાવવામાં આવે ત્યારે એને સંસાધન તરીકે એટલે વર્ષો પહેલાં એ બધી વસ્તુ હતી પણ ત્યારે કોઈ ખનન પ્રવૃત્તિઓ હતી નહીં શોધ ખોળની જે પ્રવૃત્તિ હતી એ હતી નહીં જેમ જેમ મનુષ્યના કે માનવના દિમાગમાં આ જે ક્વેશ્ચન માર્ક ઉભો હોય એટલે એમાં સંશોધન શરૂ થાય છે હવે જો આપણે વાત કરીએ ભાઈ ગમે તે જગ્યાએ માની જે શરૂઆતના સમય કરતાં અત્યારે હાલ જોઈએ તો આપણી પાસે ફેસિલિટી ઘણી બધી છે બરાબર કેમ કે મેં તમને વાત કરી ખનન પ્રવૃત્તિના કારણે સંશોધનના કારણે સંશોધન થતા ગયા એમ એમ આજે આપણને જે સુખ સુવિધાઓ ભર્યું આપણને એક જીવન પ્રાપ્ત થાય છે હવે જો અહીંયા ત્રણ શબ્દ છે એટલે લાસ્ટમાં આવેલા છે કુદરત માનવ અને સંસ્કૃતિનું સંમિશ્રણ થઈ અને પછી આ સંશોધન બને છે કેવી આમાં ત્રણ શબ્દો કેવા આવે છે તો એક કુદરત કુદરત દ્વારા આપણને બધી વસ્તુ પ્રાપ્ત થઈ છે એક બીજું માનવ માનવે આ વસ્તુઓ ઉપર પોતાના જ્ઞાન કૌશલ્ય બુદ્ધિ આવડત જે એના દ્વારા એ વસ્તુને વાપરવા લાયક ઉપયોગ લાયક બનાવેલી છે અને છેલ્લે સંસ્કૃતિ પણ આપેલી છે સંસ્કૃતિ શા માટે આમાં આપેલી છે સંસાધનમાં અને સંસ્કૃતિને લેવા દેવા શું તો ઘણા બધા વ્યવસાયો એવા હોય કે જે સંસ્કૃતિ સાથે શુદ્ધ ના થતા હોય સંસ્કૃતિ સાથે મેળ ના કરતા હોય તો જો ચોક્કસ વ્યવસાય ચોક્કસ વ્યક્તિ સાથે એ સંકળાયેલા હોય છે એટલા માટે જે જેની સંસ્કૃતિ જેવી હોય એ પ્રમાણેના એ લોકો વ્યવસાય પણ કરતા હોય છે જેવી રીતે આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ કે ભાઈ જે માછીમારો છે તો કંઈ પંડિતજી હોય તો એ કંઈ માછી મારવા તો જશે નહીં એટલે એ સંસ્કૃતિ સાથે એ શોભશે નહીં એ શોભા આપે નહીં અથવા તો કોઈ દરિયા ખેડૂ હોય તો દરિયા ખેડૂ જેમને સાગર ખેડૂ જે કહીએ એ સાગર ખેડૂ હોય તો એને જે કામ આવે અને એ જે ખેડૂત હોય એ ખેડૂતનું કામ ખેતી કરવાનું છે બરાબર તો એ આ જે સંસ્કૃતિ જે પ્રમાણેની જે વ્યક્તિની હોય જે સંસ્કૃતિ જે બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય એ પ્રમાણેનો વ્યવસાય એ કરશે એ પ્રમાણેના સંસાધનો એ ઉપયોગ કરશે બધા સંસાધનો બધા ઉપયોગ કરતા નથી એટલે આપણે અહીંયા કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયનું સંમિશ્રણ કરી અને સંસાધન છે બરાબર અહીંયા આપણે હવે સંસાધનની વ્યાખ્યા ઉપર કરી અને એના ઉપયોગો વિશે વાત કરીશું તો આપણે જોઈએ તમારી આજુબાજુ તમે જુઓ તો આ દરેક જગ્યાએ આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ કુદરતી સંસાધનનો ઉપયોગ આપણે કરીએ છીએ સંસાધન એટલે શું ખબર પડી ગઈ આપણને કે ભાઈ જે પણ વસ્તુ છે કુદરતમાં પડેલી છે એના પર માનવીએ પોતાની બુદ્ધિ આવડત કલા કૌશલ્ય દ્વારા એને વાપરવા લાયક માનવીની જરૂરિયાત સંતોષવા લાયક બનાવેલી છે એ બધી વસ્તુને આપણે સંસાધન કહી શકીએ હવે સંસાધનના ઉપયોગ જે છે એ ત્રણ છે એ ત્રણે આપણે જોઈએ એક તો ખોરાક તરીકે બીજું છે કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે એમાં પહેલું જે છે એ ખોરાક તરીકે માનવીની લગભગ જે ખોરાકની જરૂરત છે એ કુદરતી રીતે સંતોષાય છે એમાં જોઈએ તો આપણને કંઈ ફળો પ્રાપ્ત થાય છે એ કુદરતી સંસાધન છે બીજું ભલે આપણે એમાં અત્યારે નવું નવું સંશોધન કરી અને જે ફળો આપણને કોઈ સ્પેશિયલ ઋતુમાં પ્રાપ્ત ન હતા એ હવે અત્યારે પ્રાપ્ત થાય છે તો એ આપણા જે સંશોધન છે એના કારણે થાય છે પણ
એ છે તો કુદરતી રીતે અને આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એ આપણે જે આપણે જીવન જરૂરી વસ્તુ માટે. બીજું છે ખેતીના પાકો, જે પણ ખેતીના પાકો આપણે ઉત્પન્ન કરીએ છીએ એ પણ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. દૂધ છે, તો આપણે વાત કરીએ કે પાલતુ જે પ્રાણીઓ છે એમની પાસે દૂધ છે, માંસ છે, માછલા, મધ, આ બધી જે વસ્તુઓ જે છે એ વસ્તુઓને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એટલે આપણે પછી સંસાધન એ આપણે જે ખોરાક તરીકે પણ ઉપયોગી છે અથવા એક પ્રકાર છે. એમાં તમને જે વસ્તુ આપણે અહીંયા લખેલી છે એ વસ્તુમાં તમારે લખી દેવાની કે ભાઈ ખોરાક તરીકેમાં ફળો છે, ખેતી છે, ખેતીના પાકો છે, મધ છે, માછલા છે, પછી દૂધ છે, દૂધની બનાવટો બરોબર. તો દરેક વસ્તુ જે તમે ચોકલેટ ખાઓ છો, આઈસ્ક્રીમ ખાઓ છો, એ દૂધ અને દૂધની બનાવટોમાંથી એ બને છે. તો આપણે કાચા માલ તરીકે ખોરાક તરીકે લીધું. બીજું હવે આપણે જોયું કે કાચા માલના સ્ત્રોત તરીકે કાચો માલ લઈને આપણે અગાઉ આર્થિક વિકાસમાં એ વાત કહી ચૂક્યા છે કે ભાઈ કાચો માલ એટલે કે કપાસ છે, કપાસમાંથી આપણે કાપડ બનાવીએ છીએ, તો જે કપાસ જે છે એ કાચો માલ છે. તો અહીંયા આપણે જોવાનું છે કે કાચા માલના સ્ત્રોત તરીકે આપણે સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો એક તો એમાં જો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ખનીજો અથવા તો વિવિધ ચીજો, જંગલોમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એ બીજું ખેતી દ્વારા ઉપલબ્ધ સામગ્રી, ખેતી દ્વારા આપણને જે પણ ઉપલબ્ધ જે છે એ સામગ્રી. બીજું જે છે પાલતુ જે પ્રાણીઓ જે છે એમની ઊન, ચામડા, માંસ અને ખનીજ, આ બધી વસ્તુ જે છે એ આપણને કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. જેમ કે ઊન જે છે તે પાલતુ પ્રાણીઓના જે ઊન હોય એમાંથી આપણને પ્રાપ્ત થાય, અને ચામડા પણ આપણને એ પાલતુ પ્રાણીઓના ચામડા પણ એમાંથી ઉપયોગ થાય છે. માંસ જે છે એમાં પણ ઘણી બધી વસ્તુ બનાવવામાં આવતી હોય છે, એટલે એ પણ આપણને કાચા માલ તરીકે ઉપયોગી છે. હવે આગળ છે ત્રીજું શક્તિના સંસાધન તરીકે. શક્તિના સંસાધન તરીકે આપણે જોઈશું કે ભાઈ કોલસો જે છે, પછી પેટ્રોલિયમ જે છે, કુદરતી વાયુ છે, એ બધાને આપણે ઇંધણ તરીકે, ઇંધણ તરીકે એટલે આપણે બાઇકમાં છે, ગાડીમાં છે, કે ભાઈ એરોપ્લેન હોય, તો કોઈ પણ વસ્તુ છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજું આપણે કે ભાઈ આ બધી વસ્તુ કુદરતી વાયુ છે, ગેસ જે છે, એ બધી વસ્તુનો આપણે ઘર વપરાશમાં બળતણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત જો આપણી પાસે સૂર્યપ્રકાશ છે ને, પછી પવન છે, સમુદ્રના મોજા છે, ભરતી ઓટ, ભરતી ઓટ એટલે સમુદ્રમાં એકાએક જે પાણીમાં વધારો થયો એને ભરતી કહેવાય, અને સમુદ્રમાં એકાએક પાણી ઓછું થયું એને ઓટ કહેવાય. જળધોધ જે વિશાળ જળધોધો હોય એમાંથી આપણે ઉર્જા એટલે કે વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ બધા જે ઉપયોગો છે એ શક્તિના સંસાધન તરીકે આપણે વીજળીનો ઉપયોગ, અને વીજળી આપણને બધી જગ્યાએ ઉપયોગી છે. અત્યારે હાલ ઇલેક્ટ્રોનિક સંસાધનમાં વીજળી બહુ મહત્વ છે. તો આ કુદરતી સંસાધન છે એમાં આપણે માનવી દ્વારા પ્રોસેસ કરી એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ આપણે એમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. ત્રણ સંસાધનના ઉપયોગ છે. આગળ આપણે સંસાધનના વિભાગ પાડવાના છે કે ભાઈ માલિકીના આધારે છે, એ બધા આપણે આગળ જોવાના છે. અત્યારે આપણે ખાલી સંસાધનની વ્યાખ્યા અને એના ઉપયોગ કે કયા કયા ઉપયોગ છે, તો ત્રણ ઉપયોગ છે બધાને આપણે યાદ રહી જાય. એક તો ભાઈ કે સંસાધન જે છે એ ખોરાક તરીકે, બીજું જે છે એ કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજું જે છે શક્તિના સંસાધન તરીકે. વ્યાખ્યામાં આપણે જોયું હતું કે કુદરતમાં જે હજારો ચીજો પડેલી છે એને આપણે સંસાધન કહી શકીએ નહીં બરોબર, પણ માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા એના પર પ્રોસેસ કરી અને વાપરવા યોગ્ય બનાવે એને આપણે સંસાધન કહી શકીએ છીએ બરાબર છે. અને સંસાધનમાં આપણે વાત કરી હતી કે કઈ કઈ વસ્તુઓ જે મનુષ્યની જરૂરિયાતો સંતોષાય છે એ બધી જરૂરિયાતો દ્વારા એ રીતે પણ આપણે સંસાધન કહી શકીએ છીએ. આવતા વિડીયોમાં આપણે મિત્રો સંસાધનના જે પ્રકાર છે એને આપણે વિગતવાર વાત કરીશું.